તેમાં જે આજના દાતાઓના નામ અવિરત ચાલુ હોય તેમાં બીજા બે દાતાઓ ગોવિંદભાઈ બારૈયા ઉપ સરપંચ શ્રી તેમના તરફથી 1101 રૂપિયા આપવામાં આવે છે. બીજો અરવિંદભાઈ રવજીભાઈ લક્કડ તેમના તરફથી પણ 1101 રૂપિયા આપવામાં આવે છે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ તોરણિયાનો ઠાકરે ને સદાય શક્તિ કળાઈ રાખે. આજે આકુલવાડી ગામ અને એમાં અમારે રાધે ગુરુ આવો જોરદાર તમ તોડત મહેનત કરી અને એક પરમાનંદના કાજ માટે મહેનત કરી રહ્યા અને એમાં આજે આકુલવાડી ગામની અંદર માનવ મેળો ભરાણો હોય એવું લાગે છે. અને એમાં એનું કારણ છે કે વાલા આ મંડળ બોમ્બે 2 વખત રમી આવ્યું, પુના 1 વાર રમી આવ્યું. આ ઈ મંડળ તમને આનંદ કરાવવા માટે આવ્યું છે. તમે જો તો મુબારક છે, નો જો તો ડબલ મુબારક છે. તમારા ગામની શોભા છે ભાઈ. આપણે હેના લાભાર્થી ગોઠવું? ગૌશાળાના લાભાર્થી. જીઓ જીઓ બાપુ જીઓ. આહા, ગૌ માતાના લાભાર્થી આયોજન ગોઠવું છે. અને મિત્રો, આજે તમે હું જેના તકેથી ઉજળા ફરતા હોય જેને માં કહેવાય ગૌ માતા, એના લાભાર્થી આયોજન ગોઠવું હોય. પણ મિત્રો, વાત કર્યા પહેલા જ્યારે અમારા પ્રમુખ સાથે વાત થઈ ત્યારે એક ગૌ માતાની વાત આવી એટલે અમારા પ્રમુખ પણ રાજી છે કે એક ગૌ માતાના લાભાર્થી રમતા હોય તો તમામ રૂપિયા આ ગામની અંદર મૂકીને જવાના છે. એવા અમારે પાત્રી જિલ્લાનું જે સંચાલન કરે, આજે 13મી નાઈટ છે, એક જ ધારી, પણ છતાંય આ કે માથું કોઈને દુખતું નથી, તોરણિયાના પીરની દયા છે અને આપ સૌ ભાવિક ભક્તોની દયા છે. એવા અમારે જેને એમ કહેવાય છે કે તોરણિયાના પીરનો જેને થાપો લાગ્યો હોય, જેની ઉપર શારે હાથનો સાયો હોય, મિત્રો જેની નાની ઉંમર, જેના ઉજળા આચાર, એવું હથળું માણા દઈએ શામળા, એવા ક્ષત્રિય સમાજનો એક આ કોણની અંદર દીપક ગણો તોય ભલે, દીવો ગણો તોય ભલે, એવો અમારે ભાઈ જયદીપસિંહ જાડેજા બાપુ એને એકદાન જોરદાર તાળીઓથી વધાવી લો. બાપુ ઊભા થાવ, એકદાન ઊભા થાવ બાપુ, મારા ગળાના આમ છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લો. ગુજરાતનો કોઈ કલાકાર બાકી નહીં હોય કે એમને ન ઓળખતા હોય. આજે પરમના પીરની કૃપા હોય અને અલગ ધણીની કૃપા હોય અને અમે બે શબ્દ બોલીએ અને આમ જો મિત્રો, આમાં મારા વડીલો બેઠા, આમાં મારા માથાના તાજ બેઠા, મારી બહેનો માતાઓ બેઠા, કોઈની માન મર્યાદા ઉપર આશ ન આવે. આજે એક ગૌ માતાના લાભાર્થી આયોજન ગોઠવું એટલે મને 5 મિનિટનો પ્રસંગ કહેવાનો મન છું આનંદ. અને તમે જે એટલા બધા દાંત કાઢો છો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે એક જલેબી ને ઘૂસળું મોઢામાં દઈ આવું. આ ક્ષણ ઘણું બાકી છે, બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાસે ને ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે? આજે સમજદાર વ્યક્તિ મળ્યા અને એમાંય અમારે રાધે ગ્રુપ જગતની અંદર હંમેશને માટે રાધે ગ્રુપને જીત અપાવે અલગ ધણી પાસે ઈ જ પ્રાર્થના કરીએ. પણ મિત્રો, આજે રાધે ગ્રુપે એટલું જો આયોજન કર્યું હોય તો મારે ખાલી 5 મિનિટનો પ્રસંગ કહેવો.
આ વાતને કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર બધાએ સ્વીકારી છે અને તમે પણ સ્વીકારશો એટલો મને વિશ્વાસ છે. મિત્રો, અમે પણ એક ગૌ માતા માટે સેવા કરી તોરણિયા ધામ અમારો મંડળનો ખર્ચ કાઢી અને મિત્રો અમે તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય છે. પણ આજે તો અહીંયા જે કાંઈ પૈસા થાય એ અહીંયા મૂકીને જવાનું છે એટલે ખાલી 5 મિનિટનો પ્રસંગ કહું ગૌ માતાનો. મિત્રો, માફ કરજો વાલા, જેને તમે હું જેને માં કહી, તમે હું જેના તકથી ઉજળા ફરતા હોય. મિત્રો, એ ગૌ માતાને રેઢિયાર મૂકી દીધી. કઈ કહ્યો મિત્રો, પ્લાસ્ટિક ખાય અને પેપર ખાય અને મરી ગઈ. કઈ કહ્યો મિત્રો, રાતોરાત કતલ ખાને કપાય સ્મા. એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કગળે છે, જોયો હો વાલા, ગાયને બુઢાપો આવ્યો છે, ગાયને મારે એટલે ગાય કગળે છે વાલા. અમને મારમાં તો અમને પાણી ન પાતો, તું નીંદ નાખતો પણ તારા આંગણે મરી જવા દે. પણ મિત્રો, વિચાર કરજો, એ ગરદણી સમજે નહીં, ગાયને લાકડીએ લાકડીએ મારે છે. એક મૂંગી ગાય ઓલા માણા પાસે કગળે છે ભાઈ. વિચાર તો કરવાલા, અમારા દીકરાને ભૂખા રાખી અને ભાઈ તારા સોરોને સોકા દૂધડા પાયા, આજે અમને લાકડીએ લાકડીએ મારે છે. તું તારી માણહાઈમાંથી મટી ગયો. પણ મિત્રો, એ ગરદણી સમજે નહીં, ગાયને મારી અને કાઢી મૂકે. પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી ઊભી પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને પેટનો ખાડો ભૂરે. કારણ ત્યારે ગૌ માતા એટલું કીધું હતું કે કવિરાજ ગુણ કીરા ગોખા કરે અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. અમે ક્યાં જઈ, કોને કહી, કઈ દેશ લેવી, દેશે દેશ નાળિયું કઈ દેશ લેવી કારણા. ઈ તો રાણાની ગેર રાણા, પણ અમારથી નથી તાતા પગ પાળા. આજ અમને બુઢાપો આવ્યો છે બાપ, અમે હાલવા જઈ તો અમારથી પડાઈ જાય. એને આંગણે બાંધી તો ભલે બાંધી, કવિરાજ જગતના સુખમાં રેઢિયાર મૂકવી નથી. અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી, કવિરાજ ચલે અમને કસાઈ વાળે વેચવી નથી. અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી, કવિરાજ અમારા ઉપર કરવત હકારવા નતા. અને કરવત હકાર્યા તો ભલે અકાર્યા, કવિરાજ અમારા નાના નાના ટુકડા કરવા નતા. અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા, કવિરાજ એને ત્રાજવે તોડવા નતા. અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા, કવિરાજ એને ખરીદી અને ઘરે લાવવા નતા. અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો, કવિરાજ એને સુલા ઉપર શેકવા નતા. અને સુલા ઉપર શેકા તો ભલે શેકા, કવિરાજ એને ભાણા પીરસવા નતા. અને એ વાલા ભાણા પીરસા તો ભલે પીરસા, એને ઉદરમાં ઉતારવા નતા. અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા, કવિરાજ
તો એ અભાગ્યાને અમને પેલા માં કેવા નતા. મિત્રો વિચાર તો કરજો, આજે એક ગૌ માતાના લાભાર્થી આવું આયોજન હોય. અને મિત્રો આજે આ ગામની અંદર તમે ખોબે અને ધોબે દાન દીધું, અને બીજા પ્રતામાં કે અમારું તોરણિયા ધામ જય નકળંગ નેજાધારી અમારી શાખા એક જ છે. આ બાજુ તોરણિયા નામ ઉપર ઘણાય રમી ગયા છે. બે ત્રણ જણાના હમાસર સાંભળ્યા મેં, મને કે ભોળાભાઈ તમે એમાં હતા નહીં, પણ મિત્રો હું તોરણિયા મંડળ સિવાય બીજે ક્યાંય રમતો નથી. ખાસ કરીને દર ચાલીને એટલામાં બધે આજુબાજુમાં શ્રીફળ દઈ ગયા છે. પણ મિત્રો ગાયોના ફાળા કરે ને ખૂટિયા ખાઈ જાય, ખાસ કરીને એ કહું છું. એટલે અમે તોરણિયા ધામ અમારું ટ્રસ્ટ છે બાપ, અને તોરણિયા ધામને અમારે જયદીપસિંહ જાડેજા છે ને બાપ, એકનો એક લાઇટકો છે, એકનો એક દીકરો છે, અને હું માવતરને એને કાંઈ ઘેરે ઘટતું નથી, પણ અલગ ધણી દિયા અને એને લગ્ની લાગી એટલે ગૌ માતાની સેવા કરે છે. એકદાણ જોરદાર તાળીઓથી વધાવો બાપ, એને કાંઈ ઘટતું નથી અહીંયા કઈ. પણ કહેવાનો અર્થ એ છે કે એટલું કહી અને મારા શબ્દને વિરામ આપું. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારો નાનો ભાઈ તમારો દીકરો સમજી અને એ વાત ઉપર માફી આપજો. નવા વર્ષના બધાને જય માતાજી. અને હકીકત આજો અમારા ઘણા આમ જુઓ, અને મિત્રો અમારી નવી ચેનલ બહાર પડી નકલંગ સ્ટુડિયો, અથવા તો તમે જોતા જ હશો યુટ્યુબ ઉપર નકલંગ સ્ટુડિયો, એને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. એનું કારણ છે કે તમે બધા મારા ફ્રેન્ડ. એમાં હું છે કે હું થોડુંક તોતડું બોલું છું. આ તો અલગ ધણીને દિયાથી કાંક બોલતો છો, નગર હાવ તોતડો હતો. અને હકીકત તમારો દીકરો હોય એક એકડો લગતા આવડતો હોય તો આ તો તમારી જેવાની દયા છે. મારા વડીલોની ભગવતીની દયા હોય, અને જો આજ કળા મળી હોય હે, અને બાપ આ પવિત્ર શોખ, અને એમાંય આ ગામની અંદર કળા ન બતાવી તો ભલા માણા અમને અમારી જનેતાનું ધામણ લાજે. જો તો મુબારક છે, નો જો તો ડબલ મુબારક છે. એટલું કઈ અને એક ગૌ માતાની જોડી લઈ અને આ સભાની અંદરથી હું આવું છું. મારથી પાત્ર પહેરીને બહાર ન જવાય, પણ આ સભાની અંદર એક ગૌ માતાની જોડી લઈ અને હું આવું છું. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખજો, અને કદાચ કોઈ પાસે છૂટા ન હોય તો પ્રેમથી પગે લાગી લઈજો. એની મજાક ના ઉડાડતા નહીં, એની મજાક ઉડાડે ને ભાઈ, એની આખી જિંદગી મજાક ઉડે હો. હા સાહેબ, એનું કારણ છે કે એક 10 રૂપિયા નખાય છે ને, તમારા ને મારા ઉપર આફતી આવી હોય અને તમને મને ડોક્ટર ના પાડી દે, રજા આપી દે, અને તેથી બાપ કોઈનો વિશ્વાસ ન હોય અને મારા અલગ ધણીને સમરે અને મારા તોરણિયાના પીરને સમરે, અને જેદી હોકારો ન આપે તો ભલા માણા એને તોરણિયાનો પીર નો કહેવાય બાપ. હે તો આજે એક ગૌ માતાની જોડી લઈ અને હું આવું છું. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને વધાવી લઈજો. અને મિત્રો મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે. આજ ગુજરાતી ફિલ્મનો કલાકાર એક તમારી પાસે જોડી લઈને આવે, એ જોડીને વધાવી ન વધાવી એ તમારા હાથની વાત છે. બરાબર છે, એક ગૌ માતા માટે આવું છું. ખાલી એક એક રૂપિયો નાખશો ને તો 1,00,000 રૂપિયા જમા થાય. બરાબર છે, એટલું કહી અને એવા અમારે ભાઈ જે મિલનભાઈ કાકડિયા કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેનું ભૂસતું નામ હોય. અને મિત્રો આવા કલાકારને અમારે તેડવા માટે સાહેબ રૂપિયાથી જોખી લો ને તોય આવે નહીં. આજે એવા મિલનભાઈ કાકડિયા પટેલ સમાજનું ઘરેણું એને મિત્રો, જોકે અમે કલાકાર તરીકે નથી ને એ કલાકાર તરીકે નથી આવ્યા, એક ગૌ માતાના સેવા માટે આવ્યા છે. તો એવા કલાકારને તમે જોરદાર તાળીઓથી નહીં વધાવો ભલા માણા પટેલ સમાજનો. હે ભાઈ ભાઈ, એવા અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે મારો બાપલ્યો આવો, બેન સગુણાને એવા લાડ લડાવો, એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. મિલનભાઈ કાકડિયા અને બાપુ આજ તો તમારું ઊભું થઈને ગાવાનું ફરમાઈશ આવીશ. હા બેઠા બેઠા રોજ ગાઈશ.
જોરદાર તાળીઓથી વધાવ્યો મિત્રો. ભાઈ ભાઈ મિલન ભાઈ કાકડિયા જોરદાર. 1101 રૂપિયો બજુભાઈ સામજીભાઈ ચોથાણી. 1101 રૂપિયો ભગવાનજીભાઈ મીઠાભાઈ સોજિત્રા જસાપુર તેમના તરફથી આપવામાં આવે છે. હલો 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 એ હજાર